કેમ છો મહેશભાઈ? મજામાં? મજા હા. કઈ બાજુ તૈયાર થઈને? અરે વાહ, આ સ્પ્રે સાઈટો લાગે હે. એ તો છાટવો જ પડે ને. તને ખબર છે આપણે ગુજરાતી મૂવી કરી છે. હા હા, અત્યારે આપણી પાસે પ્રોજેક્ટ કઈ નાના નથી. એમ? હા હા, તમે ઓલા પિક્ચર ની વાત કરતા તે ઈ બની ગયું? અરે ઈ તો હિટ જ થઈ ગયું. આ મોના રાણેક ને બધા આપણા જ આપેલા કલાકાર છે. હો 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 હો, લે તને નથી ખબર? હા, પણ ઈ ફિલ્મ નું નામ શું હતું? ટીકુડો ને ટીકુડી. હા હા, વાહ, જબરું ફિશર હતું. આ જોયું? મેં જોયું નથી. એ આપણે નથી જોયું. ના ના, આ બહુ સારું. જોઈ લેજે. ક્યાં અમે અહીંયા ક્યાં જોવા જાય? હા, લાવો ને, મને કઈક બતાવો ને. અત્યારે ટાઈમ નથી બતાવવાનો. હું કઈ એટલે થોડો કામ માં છું. અહીંયા બહાર નીકળો તો દેખાતું નહીં હોય તો અત્યારે કઈ બતાવો. હું તને બતાવીને કા, તું એક કામ કર. સુરત માં અત્યારે ધૂમ મચાવે. તું સુરત આંટો મરી ને ટીકુડો ટીકુડું જોતો હોય. અરે પણ સુરત આવીને શું કામ છે? મને કઈ કામ આપો તો આવું ને. આમને માટા મારવા શું આવું મારે ત્યાં? તારા ભાઈ બંધે ફિલ્મ બનાવ્યું છે, તારે જોવું જોઈએ. મને આ ખબર નહોતી, નકર તને પકડીને લઈ જાત ને દેખાડ. હ્યા તો? હા તા, ફિલ્મ તો હું જોઈ લે, પણ આ મારું કઈ કરાય ભઈલા? તારે શું કરવું છે? આપણે ગમે નાનું મોટું કામ કરી લેવું. તું કે એમ આમ એક્શન કરી લેવું, આપણને કઈ ન આવડે એમ નહીં. હા ઈજ વાંધો ઉભો રહે તો બોલ. તારે કામ શું છે? તારે કઈ કામ હતું કે એમને મળવા આવ્યો છો? કામ હતું ને. શું કામ છે બોલ? આ મને જેવી ખબર પડી થોડુંક તો અમારી માટે દોસ્તારો માટે ટાઈમ તો કઢાય ને. હા તું ભૂલી ગયો, આપણે કેવા આમ લગીએ રમતા નહીં. આમ રમતા નહીં. હા તું એ બધું હંધું ભૂલી ગયો નહીં? બધું યાદ છે. મોય દાંડી એમ કોઈનો વારો ન આવવા દેતો, મને બધી ખબર છે. હા પણ હવે જો ને, હવે તો તારો વારો જ નહીં આવે. કારણ કે તું મોય પકડ કે દાંડીઓ પકડ એ જ ખબર ન પડે. પણ હું કહું છું, આપણું કઈ કરાય નહીં ભાઈ. હા મને હવે અહીંયા કંટાળો આવ્યો. હા, મારા કાકી મને વાડીએ લઈ જાય. આપણને ખેતર નું કામ જરાય ફાવે નહીં. હે, આપણા હાથ તો તું જો કેવા કુણા માખણ જેવા. અને આ ઢેફા અરે ભટકાડી ભટકાડી ને આમ હવે દુખે છે. આંગળા ને વેઢાય દુખે છે. તો અહીંયા તો એવું જ થાય ને. તું એક કામ કર, હું છે ને જોઉં કે જો નાનો ઉનો રોલ કે કઈક કેવું હોય ને. પણ તું જાય હાલે એમ નથી ને. હું કરશું? હું કામ નો હાલું? આમ આમ કરવામાં જ રહે તો શું કરું? આમ નહીં કરું, આમ કરી બસ. તો હું જોઉં. જો ચેક એમાં શું છે ખબર? આમાં કાન પાછા બીજા કરતા હોય. હા તો પણ ભલે ને શું પડે ને, નકર કે આ નમૂનો ચેક ગોચે હોય તો મારે શું કરું? પ્રોડ્યુસર ને એક દી લેતો હોય ગામ વાડીએ મરાવી આંટો અને લીમડા હેઠે બાંધીએ ને પછી બે બડા નાખીએ એટલે ઈ એમ કે આને જ લેવાનું. જોયું છો? હા વાંધો છે. એટલે મારા હાથમાંથી કામ જાય પૂરો. કાંઈ કામ ન જાય, ઈ તારું કામ છીનવે એમ ઘર બતાવજે મને. ન્યાય આવીને ધબધબાઈ નાખો. એમ તો કોઈ છીનવે કેમ નથી. અત્યારે આપણું નામ થઈ ગયું છે માર્કેટમાં. એમ ફિલ્મ બનાવવાનું એટલે અત્યારે જખમ મરાવીને આપણી પાસે આવું. ઓહો, હા તો તું પ્રભુ કેવા મહેશ પ્રભુ. તને હું લઈ જાય, પણ અત્યારે મને જવા દે. હા પણ હવે આ કયું પિક્ચર બને છે? આ અત્યારે જોરદાર બને છે. જોરદાર? નાનો રોલ અપાય મારો કઈ રીતે? પણ પાછો એની યારે અપાય. પણ હું કરીને સારું કામ લા. મારે ઓલો રિતેન કુમાર આવડે મને ખબર છે. હાસું ખોટું કરીને જીતી જતો તું. હા તો શું કરવાનું? તું બોલ ને. એક્ટિંગ બેક્ટિંગ કઈ રામ? તને કઈ ડાયલોગ કે કઈ એવું આવડે છે? જો હું તને કહી દઉં છું કે તું જો મને કામ નહીં આપ ને મહેશ, તો આ ગામમાં તું પગ નહીં મેલી એક. પણ તું થોડોક નીચે ઉભો રહે. તું ઓળખતો નથી મને કે હું કોણ છું. અને હા બળ, આ ગામમાં હંધાય મને પૂછીને કામ કરે છે. આ ભલે મને ના ગામનો છોકરો હોય તે મારીને વહી જાય, પણ હું કોઈના બાપથી બીવ નહીં હોય. કેમ બાકી હાલ કઈક ગોઠવી? હે ભાઈ, મને રોતા આવડે. હા
હું શું કહું છું ભાઈ, તું મને કામ આપ ને, તું કામ નહીં આપ ને તો પાછું મને બહુ તકલીફ પડશે. અહીંયા મને જરાય હોરવતું નથી. આમ જો મેશ પણ આપે ભાઈ, આપે તને મળી ગયું કામ બસ. કેમ પણ તું મને અત્યારે જવા દે. હે હા હાલ હું હાર વાર આવું ટિકિટ બે લઈ લે. તારે નથી આવું, તારી જરૂર પડશે તું બોલાવી લે. રીતે આરું આજે ગામમાં કોઈ આવ્યું નહીં ને મને મોબાઈલમાં નેટ ન થતું. સરપંચને કહું પણ કંઈ ધ્યાન નથી દેતા ટાવરને. હાલો બાપુ જલ્દી હો. હા ઉતાર રાખનગર બસ વહી જા. લે આવો આવો બાપા, કેમ છે? બસ મજામાં. પણ તું તો હાવ નવરો લાગશો, આયા કેમ બેઠો છો? અલે આજે તો રજા જ હોય ને ભલા માણા, તમને ન ખબર હોય આજે મારે રોજ રજા જ હોય. હાલો અમારે રમરેલી હાલો. આપડે માણસો કામ કરે ખબર ને. મારે બાબુજી એની પાસે શીખવા હોય જવું છે. અરે તારે એની પાસે નથી શીખવું, એના છે ને બધા ઝાકુબ ના હોય ને એ કઈ કામ જ નથી કરતો. સમજા હાવ નવરી બજાર છે બાપા. ધ્યાન રાખજો બોલવામાં. તમે નવરી બજાર નવરી બજાર, આ ઘર આપણું છે ખબર છે ને. ઘર તારું છે, આ ઘર તો હોય જ છે. એમાં શું થઈ ગયું? ઘર તો ઢોર ને હોતે હોય, પક્ષી ને ઘર તો હોય જ બધાને. ઘર હોય ને આપણી પાસે તો કઈક આપણે કામ કરવી એવું ન ગણાય. કામ કરવી ને તો કેવાય આપણે કામ કરવી છે. આ નવરી બજાર હોય ને એને ઘર ન હોય. ઓ તમને વેમ હોય કાઢ નાખજો, હું એમ કઉં છું. તમે કે નવરી બજાર નવરી બજાર. આ ગાડીમાં ગેસ છે? લે ગેસ નથી ને પાછા કે તું તો કર તું તો કર. આ મેં હોંડું તો લીધું ને, તો આ હોંડું તમારે એકલા થી ચાલે કે અમે હકાવી તો હાલે? લે એકલાથી જ હાલે એવું થોડું કીધું. આ તો બધા થી હાલે ભલા માણસ, લેવું પડે પણ એમાં તમારે. સમજ્યા? ઠીક હા હા. તે કાઈ માગું નથી કે કોંડા રોશન તો એ પાછું માગીને બજાર પાછું માગી જાય. કાઈ લે કેવી નાની વાત કરી નાખી બોલો. લ્યો સાંભળી ગયા? માગવી નથી સાંભળી ગયા? ભલા માણા આ ગાડી હું કદાચ મારી પાસે મોટર નથી, નકર મોટર આપી દઉં. લેતા જાઓ અત્યારે. આ બાઈક તમે આપી એકતા હોય તો આપો, અમે ટ્રાય કરવા ખાલી એક અમરેલી લઈ જઈ. અમરેલી હું કદાચ તારે સુરત લઈ જાવી ને તોય આપી દઉં. હું હાલીને વયો જાઉં. બાકી તમે એમ કહેતા હતા કે નવરી બજાર તમે આમ જો ખરાખરીના ખેલ હજી જોયા નથી. અરે પણ અમારે અમરેલી લઈ જાવી છે તો તમારે સુરત હું કેમ લઈ જવા દેવી છે? અરે જો પણ તું એટલો બધો ગરમ નહીં થાય, આમે કઈ આપવાનો નથી તું. એ બાપા તમે હજી અપમાન કરતા હોય એવું લાગે છે. હો મારું આપવાનો નથી આપવાનો નથી. મેં તમને કીધું ને આપી. પણ જેનું માન હોય ને એને એમ લાગે કે મારું અપમાન કર્યું. તારે માન હું ને અપમાન હું. હાલો ટાઈમ પાસ કરતા આપણે બસ. હાલે રાજા એ અજવાળ આપ્યા ને એમ તમને ગાડી આપી દીધી. યપ હવે ઈસા પડે તો આવજો લઈને. સમજ્યા? ગેસ થોડો ઓછો હોય છે, નખવી દેજો. અરે ભાઈ મન બહુ મોટું છે હો ભાઈ. અને આમ જો ગેસ વાળી શીખી ને ખબર નહીં પડે. જો હું આ બાજુ એટલે રાખું ગામમાં કોઈને ખબર ન પડે. આમ આવતા હોય ને તો આમથી નવ્યા જાય. આમ હે નાલો ને એવું બધું કર્યા રાખે. એટલે ગેસ વાળી છે એમ કોઈને ખબર ન પડવી જોઈએ. પેટ્રોલ અને પ્રદીપભાઈ ની ગાડી છે એ કોઈને ખબર ન પડવી જોઈએ. તો કહો એટલે એમ ખબર પડી જાય ને ગેસ વાળી છે તો મારી ગાડી છે એમ નહીં ખબર પાડવાની. એમ કહું છું એમાં હું છે બે ત્રણ જણા ઉસીના આપે છે ન આપે પછી ઉસીના ગોતીને તારે હકાવું છે. મોટી મોટી વાતો કરતો હોય કે નહીં હું ગામમાં બાપુ મોડું થઈશું આપડે. અરે હવે તો ગાડી આપું છું ભલા મને. બસ ની વાત હોય તો મોડું. હવે હું એને કરો ને ભાઈ, હું આખો થી બેહું. મારે કઈ મોડું થતું નથી કોઈ દી. ના ના તમારે મોડું થઈ ગયું. તમારે જવું છે ક્યાં? રેલી તો કીધું તારો છે ને ધંધો છે સમજા.
આયા બેહવાનો અને અમારે છે ને એ ધંધો નથી ને પછી નવરું બેહવાનું. એટલે અમરેલી હું લેવા જવું કઈ છે પ્લાનિંગ? કરિયાણું લેવા જવાનું છે અમારે. કરિયાણું લેવા ન્યા ઢોડો જવાય ડાય હતા ને કરિયાણા થી લઈ આવો ને. ડાય હતા ની ડાયલ માં કઈ આવે છે? અમારે છે ને બેંક નું કામ છે એ માટે જવું છે અને આજ શનિવાર છે ને કાલ થાય રવિવાર. તો મારા પૈસા ઉપાડતા જ ને? જો તારા પૈસા હું ઉપાડું પણ તારા ખાતામાં કઈક હોય તો ઉપાડું ને. તમારા ખાતામાંથી એમ કહું છું મને આપજો પછી હું આપી દે. ઠકાલ હવે અમારે છે ને મોટું થાય છે પછી વાત કરી હોય આપણે. ગાડી આપી અમે જ તું. આ નંબર પ્લેટ કાઈ નથી બાપા. પોલીસ પકડશે તો નહીં ને? ના ના મારું નામ આપ નહીં આપ. બરાબર છે હાલો લઈ લો. ભાઈ આ અંધો એ અચાનક કેમનું થઈ ગયું? હવે પોલીસ કઈ કહો બેન. અમે બે જાતા હતા અને અચાનક પપ્પાને આ પેરેલિસિસ થઈ ગયો અને ગાડી ભટકાઈ ગઈ. પપ્પાને ધ્યાન રાખવામાં મારો હાથ સીધો રોડ ઉપર પડ્યો અને આ ફ્રેક્ચર આવ્યું છે. ડોક્ટર નહોતા એટલે અત્યારે તો આ નોર્મલ ખાલી પાટો બાંધી દીધો છે. કાલે ઓપરેશન કરાવવા જવું પડે એમ છે અને સળિયા નાખવાની વાત થઈ છે. હે ભગવાન અચાનક હું થઈ ગયું. કેટલો ખર્ચો કીધો ડોક્ટરે? પૈસાની તો 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા? ભાઈ આપણી એવી પરિસ્થિતિ નથી કે અત્યારે 2.5 લાખ રૂપિયા આપણે ક્યાંયથી લાવી. પપ્પાની હાલત જો ને. હું જાણું છું કે આપણે પૈસાનું ક્યાંક ને ક્યાંકથી ગોતવાનું જ રહ્યું પણ હવે હરકું તો કરાવવું પડશે ને. બાપુ તમે તમે કઈ ન બોલો. કેટલું દુઃખ આપશે ભગવાન. મારો ઠાકર મારી પરીક્ષા કરે છે બાપુ. હા ભગવાન આવું કેમ કરતો હશે? ગરીબ લોકોની પરીક્ષા હું કામ ને લઈ એમની હારે શું કામ ને આવું થાય? અમે લોકો હારે તો કોઈ દી આવું નહોતું. આ છે ને અમીર લોકોનું અને ગરીબ લોકોનું નથી હોતું. આ આપણા આગલા જન્મના કર્મોનો વાત છે. આપણે આગળ કઈક પાપ કર્યા છે આટલે અત્યારે ભોગવવું પડે છે. દામિની બેન તમે એવી કોઈ ચિંતા ન કરતા. બધું થઈ જાય. ચિંતા ન કરો. કેમ ન કરું? અરે તમે બે ઘરના મોભી છો. અરે તમારી હારે તો એની કરતા તો મારું એક્સિડન્ટ થઈ ગયું હોત ને તો સારું હોત. હું બોલે છે બેન પાનમાં તો છો ને? પાનમાં જ છું. એક એક કામ કરજો. ઓલા રીચા ફોન નહીં છે ને એમને પૂછી જોઉં. એ તો આપણા ઘરે અવારનવાર આવે જ છે ને. આપણે એમની પાસે મદદ માંગી જોઉં. એની મદદ? પૈસાની મદદ ભાઈ. હવે એ જે 2 રૂપિયાની લિપસ્ટિક ને 2 રૂપિયાની સાંદલા લેવાની વાત કરતા એ આપણને શું મદદ કરવાની? કરવી પડશે. માણાનો ખરાબ સમય હોય ને તો કરવી પડે. અરે એક માણા બીજા માણાને કામ નહીં આવે તો કોણ આવશે? હારું પૂછી જોજે. અને કાલે બાપુને ને તને દવાખાને લઈ જવાનું થાય ને એટલે મને કહેજે. હું ફેરી આવી. હવે તમે બે આરામ કરો. બાપુ તમે આરામ કરો. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા.
અને હું મીરા આહીર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.